नमस्कार विद्यार्थी मित्रों, धोरण 8 ऑक्टोबर 2020 गणितनी एकम कसोटीनू संपूर्ण सॉल्यूशन जोईशुं। प्रश्न नंबर एक, प्रश्नोना जवाब आपवाना छे। एक, जे चतुष्कोणना विकर्ण एकबीजाने न छेदे ते तो अंतर्मुख चतुष्कोण जेना विकर्णों एकबीजाने छेदता नथी। बीजू छे, जे चतुष्कोणनी चारे बाजूना माप सरखा होय परंतु चारे खूणाना माप सरखा न होय ते तो एवो चतुष्कोण छे समबाजु चतुष्कोण। जे चतुष्कोणनी सामसामेनी बाजुओनी जोड़ पैकी एक अने मात्र एक ज जोड़ समांतर होय तेवा चतुष्कोणने समलंब चतुष्कोण कहेवामां आवे छे। जे चतुष्कोणमां समान लंबाईवाळी पास पासेनी बाजुनी बे अलग अलग जोड़ होय ते तो पतंगाकार चतुष्कोण एनो जवाब आवशे। जे चतुष्कोणमां सामसामेनी बाजुओनी बंने जोड़ समांतर होय ते तो ते समांतर बाजू चतुष्कोण थशे। प्रश्न नंबर बे, एक चतुष्कोणना त्रण खूणाना माप 30° 70° 100° छे तो चौथा खूणानुं माप शोधो। तो चतुष्कोणना चारे खूणाना मापनो सरवाळो 360° थाय छे એટલે 30° 70° 100° ચોથા ખૂણાનું માપ આપણને ખબર નથી એટલે આપણે એક્સ લખીશું, એક્સ બરાબર 360। હવે 30, 70 અને 100 સરવાળો કરતાં આપણને 200 જવાબ મળશે તો 200 વત્તા એક્સ બરાબર 360। તો એક્સ બરાબર 360 ઓછા જે 200 છે એ બરાબરની પાછળ જશે એટલે માઇનસ થઈ જાય તો 360 ઓછા 200 તો એક્સ બરાબર 160° આવશે તો ચોથા ખૂણાનું માપ 160° થશે। બીજો પ્રશ્ન, એક સમબાજુ ચતુષ્કોણની પરિમિતિ એક બાજુનું માપ આપણને 10 સેમી આપી દીધું છે। હવે સમબાજુ ચતુષ્કોણની ચારે બાજુઓ સરખી હોય એટલે ચારે બાજુનું માપ શું થાય 10 વત્તા તો આથી સમબાજુ ચતુષ્કોણની પરિમિતિ બરાબર બધી જ બાજુઓનો સરવાળો 10 વત્તા 10 વત્તા 10 વત્તા 10 તો 40 સેમી જવાબ આવશે। ચલો, એક ચોરસ આપ્યું છે જેની ચોરસની પરિમિતિ આપણને 100 સેમી કીધું છે અને એક બાજુનું માપ શોધવાનું છે તો ચોરસની બધી બાજુઓના માપ સમાન હોય છે એ ચોરસની પરિમિતિ બરાબર બધી બાજુઓનો સરવાળો તો 100 સેમી બરાબર 4 ગુણ્યા બાજુનું માપ। હવે બાજુનું માપ આપણને ખબર નથી એટલે 4 જે છે એ છેદમાં આવી જશે તો 100 છેદમાં 4 બરાબર બાજુનું માપ તો 100 છેદમાં 4 એટલે 25 ચોક 100 થાય એટલે છેદ ઉડી જશે તો 100 ભાગ્યા 4 તમે કરશો તો જવાબ આવી જશે ચોરસની બાજુનું માપ 25 સેમી થશે। ચલો, અહીં આપણને કીધું છે સમાંતર બાજુ ચતુષ્કોણ BEST માં એક્સ અને વાય શોધવાના છે તો સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેની બાજુઓના માપના જે ખૂણા છે સરખા હોવાથી ખૂણો ટી બરાબર 100° હોય તો ખૂણો ઈ બરાબર પણ 100° હોય, ખૂણો ટી બરાબર ખૂણો ઈ એટલે અહીં એક્સનું માપ આપણને 100° મળી જશે। એના પછી ખૂણો ઈ અને ખૂણો એસ રૈખિક જોડના ખૂણા હોવાથી એનો સરવાળો 180° થાય એટલે ખૂણો ઈ બરાબર 100° હોય તો ખૂણો એસ બરાબર 80° હોય, કેમ તો કે 180માંથી 100 બાદ થાય એટલે ખૂણો એસ બરાબર 80° હોય। હવે ખૂણો એસ અને ખૂણો વાય એ પણ રૈખિક જોડના ખૂણા છે તો જો એસનું માપ 80 હોય તો વાયનું માપ 100° થશે કારણ કે 180માંથી 80 બાદ થાય એટલે 100° જવાબ આવે। પ્રશ્ન નંબર 3, તો સમબાજુ ચતુષ્કોણ FINE જેની બાજુ એની બરાબર 4.5 સેમી અને વિકર્ણ EI બરાબર 6 સેમી। પ્રશ્ન નંબર 3.1, એમાં રચનાના મુદ્દા ખાસ આપણે જોઈશું ફરીથી। તો રચનાના મુદ્દાની અંદર સૌથી પહેલાં 4.5 સેમીનો એની દોરવાનો, 4.5 સેમીનો આ રીતે એની દોરી દેવાનો, પછી એનને કેન્દ્રમાં લઈ 4.5 સેમીની ચાપ દોરવાની, એનને પરિકર એન ઉપર મૂકી અને 4.5 સેમીની ઉપરની તરફ ચાપ મારવાની રહેશે, પછી ઈને કેન્દ્રમાં લેવાનો અને ઈને કેન્દ્રમાં લઈ 6 સેમીનો ચાપ દોરવાનો, તો ઈને કેન્દ્રમાં લઈ અને આ બાજુ જુઓ 6 સેમીનો ચાપ તમને જોવા મળે છે, વચ્ચે 6 સેમી લખેલું પણ છે તો 6 સેમીનો ચાપ દોરવાનો, તે બંને જ્યાં છેદે ત્યાં આઈ નામ આપો, હવે આ બે જ્યાં છેદ્યા છે ત્યાં આપણે આઈ નામ આપવાનું છે તો આઈ નામ આપો, તો ઈને કેન્દ્રમાં લઈ બંને જ્યાં છેદે ત્યાં આઈ નામ આપો, ઈ અને આઈ બંનેમાંથી 4.5 સેમી દોરો, તે બંને જ્યાં છેદે ત્યાં એફ નામ આપો, હવે ઈ અને આઈ એ બંને ઉપરથી આપણે શું કરવાનું છે, ઈ અને આઈ ઉપરથી 4.5 સેમીના ચાપ દોરવાના છે, જ્યાં એ બે છેદે ત્યાં આપણે એફ નામ આપવાનું છે। હવે એનઆઈ આઈએફ એફઈ દોરો, ચોરસ FINE માગ્યા મુજબનો ચતુષ્કોણ છે। એના પછી બીજી રચના છે,
के खास रचनाना मुद्दा आपणे लेवाना छे। 5 सेमी मापनो रेखाखंड ए बी दोरो, तो अहीं 5 सेमी मापनो रेखाखंड ए बी दोर्यो छे। रेखाखंड ए बीना ए बિંદુમાંથી 90° ખૂણો બનાવતું કિરણ ए एक्स દોરો। અહીં 90° ખૂણો બનાવતું આપણે કિરણ ए एक्स દોરવાનું છે। ત્યાર પછી એને કેન્દ્રમાં લઈ 4 સેમીનું ચાપ દોરો, તે જ્યાં છેદે ત્યાં ડી નામ આપો। અહીં 4 સેમીનું જે માપ લઈને ચાપ માર્યો છે, જે જ્યાં છેદે ત્યાં ડી નામ આપવાનું છે। પછી બીને કેન્દ્રમાં લઈ 4 સેમીનું માપ દોરો। હવે એની જગ્યાએ હવે બી ઉપર પરિકર મૂકવાનું અને ત્યાં 4 સેમી માપનું ચાપ દોરવાનું છે। ત્યાર પછી ડીને કેન્દ્રમાં લઈ 5 સેમીનું ચાપ દોરો, તે બંને જ્યાં છેદે ત્યાં સી નામ આપવાનું છે। એક બીથી આપણે 4 અને ડીથી 5, અહીં સી નામ આપવાનું છે। રેખાખંડ ડીસી અને રેખાખંડ સીબી દોરો, ચતુષ્કોણ એબીસીડી એ માગ્યા મુજબનો લંબચોરસ છે। 100° હોય તો ખૂણો ઈ બરાબર પણ 100° હોય, ખૂણો ટી બરાબર ખૂણો ઈ, એટલે અહીં એક્સનું માપ આપણને 100° મળી જશે। એના પછી ખૂણો ઈ અને ખૂણો એસ રૈખિક જોડના ખૂણા હોવાથી એનો સરવાળો 180° થાય, એટલે ખૂણો ઈ બરાબર 100° હોય તો ખૂણો એસ બરાબર 80° હોય। કેમ? તો કે 180માંથી 100 બાદ થાય એટલે ખૂણો એસ બરાબર 80° હોય। હવે ખૂણો એસ અને ખૂણો વાય એ પણ રૈખિક જોડના ખૂણા છે, તો જો એસનું માપ 80 હોય તો વાયનું માપ 100° થશે, કારણ કે 180માંથી 80 બાદ થાય એટલે 100° જવાબ આવે। પ્રશ્ન નંબર 3, તો સમબાજુ ચતુષ્કોણ એફ આઈ એની, જેની બાજુ એની બરાબર 4.5 સેમી અને વિકર્ણ ઈઆઈ બરાબર 6 સેમી, અહીં ફાઇન સમબાજુ ચતુષ્કોણ હોવાથી એની બધી જ બાજુઓના માપ સમાન હોય, એટલે એફ આઈ બરાબર પણ 4.5 સેમી, આઈ એન બરાબર પણ 4.5 સેમી, એની બરાબર પણ 4.5 સેમી અને ઈએફ બરાબર પણ 4.5 સેમી। એના પછી રચના છે, એની કાચી આકૃતિ અહીં આપણે દોરી જ છે, તો કાચી આકૃતિ અને પાકી આકૃતિ બંને આકૃતિ અહીં દર્શાવેલી છે, તો એ રીતે તમારે દોરવાની છે। લંબચોરસ બનાવો, લંબાઈ બરાબર 5 સેમી અને પહોળાઈ બરાબર 4 સેમી, તો લંબાઈ 5 સેમી હોય અને પહોળાઈ જે છે એ 5 સેમી હોય, તો એવું આપણે રચના દોરવાની છે, તો એવો લંબચોરસ અહીં દોરવાનો છે જે અહીં બતાવ્યો છે। પ્રશ્ન નંબર 4, આવૃત્તિ વિતરણના કોષ્ટક પરથી પ્રશ્નોના જવાબ આપવાના છે। કુલ કેટલા વિદ્યાર્થીઓનું આવૃત્તિ વિતરણ છે? તો 22 છે ચિહ્નો, તો 22 વિદ્યાર્થીઓનું આવૃત્તિ વિતરણ છે। કલા વિષયમાં 7 વિદ્યાર્થીઓ, અંગ્રેજી વિષયમાં 4 વિદ્યાર્થીઓ, કલા વત્તા ગણિત તો 7 વત્તા 5 બરાબર 12 વિદ્યાર્થીઓ, અને વિજ્ઞાન અને અંગ્રેજીમાં તો કે 6 - 4 બરાબર 2 વિદ્યાર્થીઓ આવશે। પ્રશ્ન નંબર 5, એકમાં જેટલા બિસ્કીટના પેકેટ તેટલા જ બિસ્કીટ દરેક પેકેટમાં છે? જો દુકાનમાં કુલ 2304 બિસ્કીટ હોય તો બિસ્કીટના પેકેટ કેટલા? તો અહીં કુલ પેકેટ બરાબર x×x, એટલે 2304 બરાબર x નો વર્ગ થશે, એટલે 2304નું આપણે વર્ગમૂળ શોધવું પડે। તો 2304નું જ્યારે આપણે વર્ગમૂળ શોધીએ છીએ ત્યારે 2304માં એકમનો અંક 4 છે એટલે 2ની ચાવી લાગુ પડશે, તો 2304ના અડધા 1152 થશે। ફરીથી 2 છે એકમનો અંક એટલે 2ની ચાવી લાગુ પડશે, 1152ના અડધા 576 થશે। ફરીથી 6 છે એટલે 2ની ચાવી લાગુ પડશે એટલે 288 થશે। ફરીથી 8 છે એટલે 2ની ચાવી લાગુ પડશે, 288ના અડધા 144, ફરીથી 2 144ના અડધા 72, ફરીથી 2 72ના અડધા 36 કરીશું। 36માં એકમનો અંક 6 છે એટલે 2 18 2 36, પછી 2 9 18 અને 3 3 9 અને 3 1 3, તો આ રીતે આપણે દાખલો ગણીશું। તો આપણે જ્યારે 2×2×2×2 છે એ કેટલી વાર છે જોઈ લેવાના, 1 2 3 4 5 6 7 8 વાર 2 છે અને 2 વાર 3 છે, તો આ બધાનો વર્ગ કરી દેવાનો। તો કે 2×2 તો 2નો વર્ગ, પછી 2નો વર્ગ, 2નો વર્ગ ને 2નો વર્ગ અને 3નો વર્ગ, તો એ બધામાંથી વર્ગ કાઢી દેવાનો, તો એક્સ બરાબર 2×2×2×2×3, તો 2 2 4, 4 2 8, 8 2 16, 16 3 48, તો એક્સ બરાબર 48। તો દુકાનમાં બિસ્કીટના પેકેટ કેટલા હશે? 48 હશે। તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણી જે એકમ કસોટી છે